મિત્રો સ્વાગત છે ચેનલ અંદર અંદર આજના વાત કરીએ મિત્રો જે ભરતી આવી છે મધ્યાહન ભોજન ની અંદર ભરતી આવી છે પગાર છે પંદર હજાર રૂપિયા થી શરૂ થઈ ગયો છે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ એની પહેલા અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં સૌ મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ છે અનેકેડેમી અને એકડેમીના પ્લસ ફીચર છે તમે ઘરે બેઠા ભણી શકો છો ટોપ એજ્યુકેટર સાથે ગાઈડલાઇન મળે છે સ્ટડી મટિરિયલ લાઈવ ટેસ્ટ અને રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ થાય છે અહીંયા ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપ ટેસ્ટ પણ યોજાતી હોય છે તમારા તલાટી માટેની સ્કોલરશિપ છે દસ ઓક્ટોબરના રોજ યોજાવાની છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્લસ કોર્સ સાથે સાથે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એના માટેના સરસ મજાના કોર્સ છે આવી રહ્યા છે ક્લાસ ત્રણ માટે છે ટેટ ટાટ માટે છે તમે કોઈ પણ પ્રિપેરેશન કરતા હોવ તો એક બેચ સાથે જોડાશો તો તમામ બેચ સાથે તમે કહેવાય ને કે વિડિયો જોઈ શકો છો એને લાઈવ ટેસ્ટ અને રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ તમે કરી શકો છો કોઈ પણ એજ્યુકેટર સાથે એક મહિનો સાથે દસ ટકા ક્રેડિટ બાદ થશે તો પોલીસ કોન્સ્ટેબલની જે લોકો તૈયારી કરે છે તો એના માટે તો ખાસ સબસ્ક્રિપ્શન માટેની લિંક નીચે આપેલી છે તો તમારા તમામ મિત્રો શેર કરશો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયોની અંદર બાદ કરીએ જે ભરતી આવી છે મિત્રો મધ્યાહન ભોજનની અંદર ભરતી આવી છે તેની વિગતવાર માહિતી મેળવીએ મિત્રો

એટલે કે તમારી ઉંમર છે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો જગ્યા અને પગારની અંદર વાત કરીએ કે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો પગાર છે એ દસ હજાર રૂપિયા રહેશે ફિક્સ બે જગ્યાઓ છે તાલુકા કક્ષાએ છે એમડીએમ સુપરવાઇઝર છે તેની વીસ જગ્યાઓ છે પંદર હજાર પગાર રહેશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની લાયકાતની અંદર વાત કરીએ માનન યુનિવર્સિટીમાંથી છે પચાસ ગુણની સાથે સ્નાતકની પદવી મેળવેલી હોવી જરૂરી છે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારે છે કોમ્પ્યુટરનું જ્ઞાન છે પ્રેક્ટિકલ ટેસ્ટ છે લઈને ચેક કરવામાં આવશે માનની યુનિવર્સિટીમાંથી એમએસસી ની જે ડિગ્રી પ્રાપ્ત કરેલી હશે આપવામાં આવશે અનુભવ અંદર વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો વર્ષનો છે છે ફરજિયાત ડીટીપી હશે કે અલગ અલગ તમે કોમ્પ્યુટર લગતા કોર્શિશ કરેલા હશે તો એ અનુભવ છે આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકે છે વહીવટી અનુભવ ધરાવતા ધરાવતા હશે એ લોકોને અગ્રતા આપવામાં આવશે અને એમાં પણ મધ્યા ભોજન યોજનાની અંદર ક્યાંય કામ કરેલું હશે તો એને વધારે અગ્રતા આપવામાં આવશે મધ્યાહન ભોજન સુપરવાઇઝર માટેની વાત કરીએ માનની યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા ફૂડ ન્યુટ્રીશન ની ડિગ્રી છે સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તેવા ઉમેદવારો માટેની છે લાયકાત છે એ ઉમેદવારો કોમ્પ્યુટર નું જ્ઞાન તો ધરાવતા હોવા જરૂરી છે એને પણ ટેસ્ટ લેવામાં આવશે એનો અનુભવ છે બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો હોવો જરૂરી છે મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે તો એને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું છે નોંધી લઈએ નાયબ કલેક્ટર શ્રી મધ્યાહન ભોજન યોજના કચેરી કલેક્ટર કચેરી બીજો માળ જિલ્લા સેવા સદન સોફા રોડ બરાબર ખાસ આ નંબર છે એ પણ અહીંયા આપેલા છે એમાં તમારે વિશેષ કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરી શકો છો જે સેવા સદન સોફા રોડ રાજકોટ ફોન નંબર છે જીરો ઇઠ્યાવીસ એક ચોવીસ સત્તાવન ચાલીસ સાત

આયોજન કરેલું છે એક સવારે સાડા આઠ વાગે અને એક સાંજે સાત પીએમ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય વાયરમેન વિદ્યુત સહાય જીએસઆરટીસી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રીની અંદર ટેસ્ટ આપી શકશો અને પહેલી વખતે મિત્રો ઇન્ટર થાવ અને એકેડેમી એપ્લિકેશનમાં ત્યારે કોડ માંગે છે ત્યારે નકુમ લઈ કોડ નાખશો તો મફતની અંદર આ ટેસ્ટ સિરીઝ આપી શકશો અને આની અંદર એપની અંદર કેવી રીતે જોડાવું એનો પણ વિડીયો બનાવેલો છે લિંક

મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરું તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બે લાઈકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લ્યો ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરું તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બે લાઈકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં